કેમ છો બધા મજામાં ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે સુવાહક સાથે સંકળાયેલું સ્થિત વિદ્યુત શાસ્ત્ર બરાબર એની ચર્ચા કરી હતી આપણે એમાં આપણે ત્રણ વિધાન જોયા હતા એ ત્રણ વિધાનમાંથી પહેલું વિધાન એવું હતું કે સુવાહકની અંદરના ભાગમાં બધી જ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે બીજું વિધાન હતું કે વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટી સાથે હંમેશા નેવું ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં હોય છે ત્રીજું વિધાન હતું કે સુવાહકની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર રહી શકે નહીં બધો જ વિદ્યુત ભાર તમને સપાટી ઉપર જ જોવા મળશે તો આ ત્રણ વિધાનની આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં એમાં ચોથું વિધાન છે કે સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે તો આ વિધાન તો પહેલેથી આપણને ખબર છે આ વિધાનથી આપણે જાણકાર છીએ જ બરાબર તમને યાદ હોય તો આપણે તમને યાદ હોય તો આપણે શું કર્યું હતું તો કે એક ગોળો વિચાર્યો હતો જે ગોળા ઉપર આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અનંત અંતરેથી વિદ્યુત ભાર લઈ આવીએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાં હવે અંદરના બધા જ બિંદુઓ એ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે ઝીરો આપણું વિધાન પહેલું શું કે છે તો કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એનો મતલબ કોઈપણ પ્રકારનું વિદ્યુતીય બળ લાગશે નહીં તમારે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં તો તમે એ બિંદુથી એને કોઈ પણ બિંદુએ લઈ જાઓ ગોળાની અંદર તમારે કાર્ય કરવું પડશે નહીં બરોબર હવે એને એ જ રીતે સમજાવી શકાય અને બીજી એક રીતે પણ સમજાવી શકાય જે આપણને ખ્યાલ છે કે આપણી પાસે ઈ અને વી વચ્ચેનો સંબંધ છે ને એ આવો કંઈક છે ઈ બરાબર માઇનસ ડીવી બાય એક્સ હવે સુવાકની અંદરના ભાગમાં બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે તો કે ઝીરો તો તમે માઇનસ ડીવી બાય એક્સ બરાબર ઝીરો લખી શકો તો ડીવી બાય એક્સ બરાબર શું થશે તો કે એ પણ ઝીરો જ થશે એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાં સ્થાન સાથે બદલાશે નહીં કઈ જગ્યાએ જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યાં છે તો સુવાહકની અંદર તો એનો મતલબ સુવાહકની અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાં બદલાશે નહીં એટલે કે તમે અનંત અંતરેથી અનંત અંતરેથી વિદ્યુત ભારને લઈ આવો છો ખભે નાખીને ક્યાં સુધી તો કે આ ગોળીય સપાટીના એક બિંદુ એ સુધી તો તમારે અનંત અંતરેથી એ સુધી આવવા માટે તો કાર્ય કરવું પડશે પણ એથી ધારો કે હું તમને બી કહું તો એથી બી આવવા માટે કાર્ય કરવું પડશે નહીં બરાબર એનો મતલબ બધા જ બિંદુએ અંદરની તરફ તેમજ સપાટી ઉપર બધા જ બિંદુઓએ જો તમને વિદ્યુત સ્થિતિમાં પૂછવામાં આવે તો એ કેવું હોય છે તો કે એ અચળ હોય છે સમાન હોય છે અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે એનો મતલબ કે તમને વી કેટલું જોવા મળશે અચળ જોવા મળશે અને ક્યાં જેટલું તો કે સપાટી જેટલું સમજાય છે આ વસ્તુ તો આ વિધાન તો એકદમ ઈઝી છે જે ઓલરેડી આપણે ગોળીય સપાટી માટે સાબિત પણ કરેલું છે બરોબર આપણે તમને યાદ હોય તો એવું કંઈક વિધાન આપ્યું હતું કે ગોળાની બહાર વિદ્યુત સ્થિતિમાન એવી રીતે જોવા મળશે જાણે કે ગોળા પરનો બધો બધો જ વિદ્યુત ભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય યાદ છે ને વિદ્યુત ક્ષેત્ર માટે પણ આપણે એવું જ કહેતા હતા તો હવે એના પછીના વિધાનની વાત કરીએ તો કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હવે વિદ્યુત ભારિત સુવાહક છે બરોબર એટલે કે વિદ્યુત ભારનું વિતરણ છે ને એ સરખી રીતે થયેલું છે જો અહીંયા વિદ્યુત ભારનું વિતરણ કેટલું છે જો નાનકડા એવા કટકામાં પણ આપણે બધી જ જગ્યાએ વિદ્યુત ભાર લઈએ તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપણને શું ખબર છે તો કે ક્યુ અપોન એ યાદ છે સિગ્મા બરાબર એ તો હવે આપણે છે ને એક નાનકડો એવો નળાકાર પસંદ કરીએ એ નાનકડો એવો નળાકાર કેટલો તો કે જેના આડછેદનું ક્ષેત્રફળ છે ને જેના આડછેદનું ક્ષેત્રફળ ડી એસ હોય બરાબર ખૂબ જ સૂક્ષ્મ નળાકાર પસંદ કર્યો છે એટલે સરફેસ માટે આપણે તમે ડી પણ લખી શકો અથવા ડી એસ પણ લખી શકો બરાબર તો અહીંયા ખૂબ જ નાનકડો એવો નળાકાર આપણે પસંદ કર્યો હવે આ નળાકાર કઈ રીતે તો કે જેનો થોડોક ભાગ સુવાહકની બહાર રહીએ અને થોડોક ભાગ સુવાહકની અંદર રહીએ સમજાય છે ધારો કે આ સપાટી હોય તો આ રીતે નળાકાર લેવાનો છે બરોબર આપણે આ નળાકાર એટલે ગોસિયન પૃષ્ઠ છે ગોસિયન પૃષ્ઠનો આકાર કોઈ પણ હોઈ શકે બરોબર તો આ ગોશિયન પૃષ્ઠ આપણે એ રીતે લેવાનું છે કે જેનાથી એ નળાકાર અડધો માની લો કે અડધો સપાટીની બહાર રહીએ સુવાહકની અને અડધો અંદર તરફ રહીએ સુવાહકનો આકાર તો કોઈ પણ હોઈ શકે એટલે જો અહીંયા બટેટા આકારનો મેં સુવાહક લીધો છે બરાબર તો હવે શું થશે તો કે આપણને ખ્યાલ છે એમ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઝીરો તો અહીંયા જે વિદ્યુત ભાર રહેલા હશે ને બરાબર આપણે કીધું કે આખી સપાટી ઉપર બધી જ જગ્યાએ વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થયેલા છે બરાબર તો અહીંયા જે વિદ્યુત ભાર છે ને એમાંથી વિદ્યુત ક્ષેત્ર આમ બહાર તરફ નીકળશે બરોબર હવે એ કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થાય છે તો કે એ સૂક્ષ્મ એવા ક્ષેત્રફળ ડીએસ માંથી પસાર થાય છે તો આપણે આ જે ગોશિયન પૃષ્ઠ છે ને નળાકાર એની સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા કરીએ તો ફ્લક્સ માટે સૂત્ર મને શું ખબર છે તો કે ઈ ડોટ ડીએસ અને ફ્લક્સની બીજી વ્યાખ્યા ગોસનો નિયમ શું કહે છે તો કે ઘેરા તો વિદ્યુતભાર ના છેદમાં એપ્સિલોન ઝીરો તો હવે ધારો કે આખી સપાટી છે ને એની ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે તો કે સીગમાં બરાબર ક્યુઅપોન એ બરાબર તો ખૂબ જ નાની એવી સપાટી ડીએસ માટે વાત કરીએ તો શું લખી શકાય તો કે ડી ક્યુઅપોન ડીએસ ઈ પણ કોના જેટલું થશે તો કે એ પણ સીગમાં જેટલું જ થશે એટલે કે આ કેસમાં તમે સીગમાં બરાબર શું લખી શકો ડી ક્યુઅપોન ડીસ તો એમાંથી તમે ડીક્યુને સૂત્રનો કરતા બનાવો તો એ કેટલું થઈ જાય સિગ્મા ઇન્ટુ ડીએસ બરાબર તો અહીંયા મેં લખ્યું છે સિગમા બરાબર ડી અપોન ડીએસ તો ડીક્યુ બરાબર થશે સિગ્મા ઇન્ટુ ડીએસ હવે આ બે ફ્લક્સ છે એ એક જ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સ છે તો હું બે ફ્લક્સને સરખાવી નાખું તો કે ઈ ડોટ ડીએસ બરાબર થશે ડી ક્યુ અપોન એપ્સિલોન ઝીરો હવે તમે ડીક્યુની જગ્યાએ શું લખી શકો તો કે તમે ની જગ્યાએ લખી શકો સિગ્મા ઇન્ટુ ડીએસ તો ડીએસ અને ડીએસ કટ થઈ જશે તો તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે તો કે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો હવે વિદ્યુત ક્ષેત્ર છે એ તો સદિશ રાશિ છે અને આપણે બીજું વિધાન શું કીધું હતું કે સપાટીને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ હંમેશા કેવી હશે લંબ હશે હવે લંબને ઇંગ્લિશમાં નોર્મલ કહેવાય છે એટલે આપણે લંબની દિશાને એન કેરેટ વડે દર્શાવીએ છીએ તો અહીંયા મારે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવી છે તો મેં મૂલ્ય લખ્યું છે સિગ્મા પોોનેપ્સિલોન ઝીરો અને દિશા કઈ તો કે સપાટીને લંબ એટલે કે એન કેરેટ બરોબર તો અહીંયા આપણે વાત કરી કે એક વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે બરોબર એ આધાર રાખે છે એની સિગ્મા એટલે કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા ઉપર ટપા પડતા હે તો આ વાત કરી આપણે પાંચમા વિધાનની હવે જાશું આપણે એના પછી તો છઠ્ઠું વિધાન એક રીતે કન્ડિશન છે કે તમે કોઈ એક સંવેદનશીલ ડિવાઇસ હોય પદાર્થ હોય બરાબર જે વિદ્યુત ક્ષેત્રથી બહુ અસર જેને બહુ અસર થતી હોય ઉપકરણ હોય કોઈ સંવેદનશીલ ઉપકરણ તો એને બચાવવા માટે શું કરી શકાય તો એને આપણે કહેશું સ્થિત વિદ્યુત શિલ્ડિંગ શિલ્ડિંગ એટલે પ્રોટેક્શન કરવું કોઈને પ્રોટેક્ટ કરવું શિલ્ડ કરવું બરાબર શિલ્ડ એટલે ઢાલ થાય ને તો ઢાલ જેવું કામ કરશે કોઈ વસ્તુને બચાવવા માટે તો એ કઈ રીતે તો કે તમારે છે ને એક સુવાહક ધારવાની છે જેની અંદર વચ્ચેના ભાગમાં પોલાણ હોય એટલે કે બખોલ હોય બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે મેં એક આકૃતિ દોરી છે સુવાહકની જેના ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે હવે વિદ્યુતભાર જેટલો વિતરિત કરશો એ બધો જમા ક્યાં થશે તો કે સપાટી ઉપર અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે કોઈ વિદ્યુતભાર અંદર રહી શકે નહીં બધા જ વિદ્યુતભાર આવીને ગોઠવાઈ જશે સપાટી ઉપર તો સુવાહકની અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે શૂન્ય હોય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાં નચડ હોય તો ધારો કે બહારની તરફ ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર છે બરોબર હવે ધારો કે આપણો મોબાઈલ ફોન છે તમે ઘણીવાર જોતા હોય કે આમ ટીવીની નજીક આપણો ફોન પડ્યો હોય અને એમાં કોઈનો કોલ આવે તો આમ ટીવી છે ને એ થોડુંક આમ ટીવીની સ્ક્રીન થોડીક ડિસ્ટર્બ થવા માંડે આમ ઝરમરી આવવા માંડે એમ તો એનું કારણ શું તો કે આ જે તરંગો છે ને જેમાં વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું છે એ અમુક ઉપકરણોને છે ને ડિસ્ટર્બ કરી નાખે એટલે કે એને હાનિ પહોંચાડી શકે જેમકે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આપણા મગજને આપણા શરીરને પણ નુકસાન કરે છે જેમ કે ઘણા એક્સપર્ટ કહેતા હોય કે આપણા મોબાઈલ ફોનને છે ને એને આપણા માથા પાસે નહીં રાખવાનો સૂતી વખતે કે ગમે ત્યારે આપણો ફોન હોય ને એને આપણાથી દૂર જ રાખવાનો બરાબર શક્ય હોય એટલો બે ત્રણ મીટર શક્ય હોય એટલો દૂર રાખવાનો માથા પાસે ખાસ કરીને ફોન નહીં રાખવાનો કારણ કે શું થાય કે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એની સાથે વિદ્યુત ક્ષેત્ર સંકળાયેલું હોય તો એ છે ને એ નુકસાન પહોંચાડી શકે કારણ કે એ છે તો ઉર્જા જ ને તો એ જ રીતે ધારો કે કોઈ સંવેદનશીલ ઉપકરણ છે જેને વિદ્યુત ક્ષેત્રથી ડિસ્ટર્બ થઈ જાય છે તમે કોઈ વસ્તુનું માપણી કરતા હોય રીડિંગ કરતા હોય અને જો વિદ્યુત ક્ષેત્ર ત્યાં હાજર હોય તો એના રીડિંગમાં થોડો ઘણો ફેરફાર આવી શકે તો એવા ઉપકરણોને તમારે બચાવી રાખવા છે અથવા સાચું રીડિંગ જોતું છે કોઈ પણ જાતનું વિદ્યુત ક્ષેત્રની અસર નથી જોતી તો વિદ્યુત ક્ષેત્ર તો ત્યાં હાજર છે જ તમે વિદ્યુત ક્ષેત્ર દૂર નથી કરી શકતા તો આપણે શું કરી શકીએ તો કે જો તમે વિદ્યુત ક્ષેત્ર દૂર ન કરી શકો ને તો આપણે ઉપકરણને વિદ્યુત ક્ષેત્રની અસરથી દૂર કરી નાખીએ એટલે કે એનાથી બચાવી લઈએ કોઈ ઢાલ આપી દઈએ ને તો શું કરશું આપણે એને તો કે ધારો કે કોઈ એક આવો સુવાહક હોય એની વચ્ચે પોલાણ હોય ત્યાં હું ઉપકરણ મૂકી દઉં તો હવે થાશે શું અંદરની તરફ શું થાય તો કે વિદ્યુત ક્ષેત્ર શું થાય ઝીરો તો અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય તો વિદ્યુત ક્ષેત્રની કોઈપણ પ્રકારની અસર આપણા ઉપકરણને થાશે નહીં સિમ્પલ વાત કરીએ તો વરસાદ પડતો હોય કાંઈ ઘર બનાવેલું હોય બરોબર ચાર દીવાલ બરોબર તો આપણે એની છત હોય તો આપણે એની અંદર ઊભા રહી જાય તો આપણે વરસાદથી બચી શકીએ વિદ્યુત ક્ષેત્રનું થી બચવા માટે આ જ વસ્તુ કરી શકાય કે એક સુવાહકો એની અંદર પોલાણવાળો ભાગ હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોવાનું છે ત્યાં તમે આવા સંવેદનશીલ ઉપકરણને મૂકી દેશો તો વિદ્યુત ક્ષેત્રની કોઈ અસર એની ઉપર થશે નહીં બરાબર પછી સુવાહકની બહાર ગમે વિદ્યુત ક્ષેત્ર હોય અંદરની તરફ હોય બહાર તરફ હોય કોઈ ફેર નહીં પડે બરાબર તો કે સુવાહકની બહાર ગમે તે વિદ્યુત ભાર કે ક્ષેત્ર હોય પણ સુવાહકની અંદરની બખોલ બહારના વિદ્યુત ક્ષેત્રની અસરથી હંમેશા સુરક્ષિત રહે છે એટલે કે એનું શિલ્ડિંગ થાય છે કોઈ પ્રકારનું એનો બાહ્ય અસર જે વિદ્યુત ક્ષેત્રની છે એ થતી નથી તો આને કહેવાશે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ બરાબર તો હવે પછી આપણે આગળ વધશું તો કે તમને યાદ હોય તો આપણે એવું કીધું સો આ જે આપણે છ વિધાન જોયા એમાં સૌથી પહેલાં વિધાનમાં આપણે એવું કીધું કે જો તમે કોઈ એક સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ને તો શું થશે તો કે સુવાહકની અંદરના ભાગમાં હવે સુવાહક છે તો એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હશે બરાબર સુવાહકની અંદરના ભાગમાં ધારો કે તમે વિદ્યુત ક્ષેત્ર આમ લાગુ પાડ્યું તો શું થશે અહીંયા ધન વિદ્યુતભાર હોય અહીંયા ઋણ વિદ્યુતભાર હોય તો અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં જમા થશે તો કે અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન જમા થશે આ રીતે અને ધન આયનો છે એની જગ્યાએ જ રહેશે તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને અંદર ઉત્પન્ન થશે એક પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જેને આપણે ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ હવે ઇલેક્ટ્રોન ગતિ કરતા રહેશે ધસડાતા રહેશે ક્યાં સુધી જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બે એકબીજાથી સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના નો થાય વિરુદ્ધ દિશામાં તો છે જ મૂલ્ય વધતું જશે વધતું જશે બે મૂલ્ય સમાન થઈ જાય એટલે સુવાહકની અંદરનું કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય તો કે ઝીરો થઈ જાય તો એ વિધાન આપણે જે તે ટાઈમે મેળવું હતું પણ એ આપણે વાત કરી હતી સુવાહકોની હવે જો આપણે અવાહકોની વાત કરીએ એટલે કે ડાય ઇલેક્ટ્રિક પદાર્થોની વાત કરીએ તો શું થશે તો કે એમાં તો મુક્ત ઇલેક્ટ્રોન હશે નહીં તો શું થાશે તો આપણે એની ચર્ચા કરીએ જો સુવાહકમાં શું થાશે તો કે સુવાહકમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકશું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આ દિશા છે એનો મતલબ અહીંયા ધન વિદ્યુત ભાર હોય અહીંયા ઋણ હોય તો અહીંયા ધન તરફ આકર્ષાશે ઋણ અને અહીંયા રહેશે ધન બરોબર તો એક પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર તમને આમાં જોવા મળશે કઈ તરફ તો કે ધનથી ઋણ બાહ્યની દિશા છે આ તરફ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અંદરમાં વિરુદ્ધ દિશામાં હશે અને ત્યાં સુધી વધતું રહેશે જ્યાં સુધી બેનો સરવાળો શૂન્ય ન થાય એટલે કે બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં તો છે જ એટલે બેનો સરવાળો શૂન્ય ન થાય ત્યાં સુધી વધતું રહેશે બરોબર પણ આવું અવાહકોમાં તો શક્ય નથી અવાહકોમાં આવું શક્ય નથી એનું કારણ શું તો કે આપણે કીધું એમ કે સુવાહકોમાં ભરપૂર પ્રમાણમાં તમને મુક્ત ઇલેક્ટ્રોન મળી રહેશે પણ અવાહકોમાં અવાહકોમાં ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢવા જશું આટલા બધા મુક્ત ઇલેક્ટ્રોન તો આપણને મળશે નહીં તો અવાહકોમાં શું થશે તો કે અવાહકોમાં આવું કંઈક થશે ડાયલેક્ટ્રિકમાં કે તમે કોઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક અવાહકને મૂકો છો બરાબર તો અહીંયા ધનભાર હોય અહીંયા ઋણભાર હોય તો આમાં એ વસ્તુ થશે તો ખરી પણ જેટલી આપણને જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને સુવાહકોમાં પ્રેરિત થયેલું જોવા મળે છે એવું અવાહકોમાં જોવા મળશે નહીં હવે આપણને એમ થાય કે સર આમાં તો મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં તો પછી અહીંયા તમે આમ ઋણ વિદ્યુતભાર શું કામે દર્શાવો છો અને અહીંયા ધન વિદ્યુતભાર શું કામે દર્શાવો છો બરાબર તો આ વસ્તુ છે ને એ ધ્રુવી ભવનથી થશે આ વસ્તુ ધ્રુવી ભવનથી થશે એ આપણે હમણાં થોડીક જ વારમાં જોશું તો અત્યારે આપણે ખાલી છે ને એટલું યાદ રાખશું કે જેટલું સુવાહકોમાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જોવા મળે ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું બે એકબીજાની અસર નાબૂદ કરી નાખે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય એવું અવાહકોમાં થશે નહીં ડાયલેક્ટ્રિકમાં તમને એવું જોવા મળશે નહીં અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થશે શું કામે થશે એની ચર્ચા હમણાં જ કરશું પણ આ જે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર હશે ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું નહીં હોય એનાથી ઓછું હશે સમજાય છે એટલે તમને ડાઇલેક્ટ્રિકની અંદરની તરફ કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે નહીં એટલે જો મેં અહીંયા લખ્યું છે બાહ્ય અને જે આંતરિક એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર છે ઇન્ડ્યુસ્ડ એનો બેયનો સરવાળો કેટલો છે ઝીરો નથી કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઈનું મૂલ્ય મોટું હશે કોના કરતા તો કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કરતા બરાબર તો હવે આવું શું કામે થાય છે ને એની આપણે ચર્ચા કરીએ તો કે આવું થાય છે એનું કારણ છે પહેલાં તો આપણે સમજીએ ડાયલેક્ટ્રિકના પ્રકાર બરાબર આપણે પહેલાં ચેપ્ટરમાં પણ આવી ગયા હતા કે કોઈ કોઈપણ જે પદાર્થ હશે એમાં બે પ્રકારના અણુઓ હોઈ શકે પદાર્થમાં એક ધ્રુવીય અણુઓ અને બીજું અધ્રુવીય અણુઓ પહેલાં ચેપ્ટરમાં આવ્યું જ તું આ બરાબર અધ્રુવીય અણુઓ કોને કહેશો તમે તો કે અધ્રુવીય અણુ આપણે એને કહેશું કે જ્યાં ધન કેન્દ્ર અને ઋણ વિદ્યુત કેન્દ્ર એકબીજા પર સંપાત થતા હોય બરોબર હવે આનો મતલબ શું તો કે આ રીતે એક અણુ છે તો આ અણુમાં આ ધન ભાર છે જે ન્યુક્લિયસમાં કેન્દ્રિત હશે અને અહીંયા ઋણ ભાર છે બરોબર તો કે આ ઋણભારની કેન્દ્રની વાત કરીએ તો એ પણ અહીંયા જ આવશે જેમ આપણે દળમાં દ્રવ્યમાન કેન્દ્ર મેળવતા હતા અહીંયા આપણે વિદ્યુતભારનું કેન્દ્ર મેળવશું તો બે એક જ બિંદુ એ જોવા મળશે તો બેય વિદ્યુત ભારો સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ પ્રકારના છે તો ડાયપોલ છે પણ ડાયપોલ ક્યારે હોય ખાલી સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ પ્રકાર હોવાથી ડાયપોલ ન બને બે એકબીજાથી નિશ્ચિત અંતરે પણ હોવા જોઈએ તો આ કેસમાં નિશ્ચિત અંતર શૂન્ય છે કારણ કે બે એક જ બિંદુએ સંપાત થાય છે એટલા માટે જુઓ આપણને શું કીધું ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે તો કે ઝીરો છે તો આ કેસમાં ટુ એ કેટલું થશે ઝીરો તો ડાયપોલ મોમેન્ટ પણ કેટલી થશે ઝીરો તો એનો મતલબ જ્યારે તમે કોઈપણ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન લગાડો અને અધ્રુવીય અણુની વાત કરો તો શું થશે એની ડાયપોલ મોમેન્ટ ઝીરો હશે કારણ કે જ્યાં ધન વિદ્યુત ભાર આવતું હશે ત્યાં જ ઋણ વિદ્યુત ભાર આવશે બેના કેન્દ્ર ત્યાં જ સંપાત થશે જેના ઉદાહરણ છે એચ અને સીઓ ટુ બરોબર તો આ વાત કરી આપણે અધ્રુવીય અણુની હવે વાત કરીએ આપણે ધ્રુવીય અણુની તો કે ધ્રુવીય અણુમાં શું થશે તો કે જેમાં ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો જુદા જુદા હોય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ન હોય એ બંને કેન્દ્ર છે એ જુદા જુદા જ હોય છે બરાબર તો જેના ઉદાહરણ છે HCl અને એચ હવે બે કેન્દ્રો જુદા જુદા હોય એનો મતલબ બે વચ્ચેનું કંઈક અંતર હોય બે વચ્ચેનું કંઈક અંતર હોય એનો મતલબ ટુ એ ઝીરો નથી હવે ટુ એ ઝીરો નથી તો પી પણ ઝીરો ન થાય તો એનો મતલબ તમને આમાં કાંઈક કાયમી ડાયપોલ મુમેન્ટ જોવા મળશે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય કે ન હોય બરાબર હવે આ કાયમી ડાયપોલ છે એ આપણે એક જ અણુની વાત કરીએ પણ એક પદાર્થ લ્યો તમે એક મોલ પદાર્થનો જથ્થો લ્યો તો એમાં તો દસની ત્રેવીસ ઘાત અણુઓ હોય તો એટલા બધા અણુઓ હોય તો એ બધાની ડાયપોલ મુમેન્ટની વાત કઈ રીતે થાય તો કે તમને યાદ હોય તો આપણે એક ઉદાહરણમાં હમણાં જ એક ઉદાહરણ ગયું હતું જેમાં આપણે એવું કીધું કે એક મોલ જથ્થો છે બરાબર પછી આપણે એવું કીધું હતું કે આમાં ધ્રુવી ભવન થશે સો એ સો ટકા ધ્રુવી ભવન થાય છે તો હવે આપણે વાત કરશું એ ધ્રુવી ભવનની કે જો તમે અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો શું થશે તો કે જો હું સમાન વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય અણુને મૂકું તો શું થશે તો કે અધ્રુવીય અણુને મૂકું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશાનું છે હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા નથી આપેલું બરોબર પેલા કિસ્સામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તો શું થશે તો કે અધ્રુવીય અણુની વ્યાખ્યા આપણે શું કીધી કે જેનો ધનભાર અને ઋણભારના કેન્દ્ર સરખા હોય તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે બે એક જ બિંદુએ તમે દર્શાવો છો બરોબર પણ હવે ધારો કે અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અત્યારે હું આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું છું તો શું થશે અહીંયા હોવો જોઈએ ધનભાર અહીંયા હોવો જોઈએ ઋણભાર ધનભાર ઋણભાર બરાબર તો હવે અંદર જે ધન અને ઋણભારોના કેન્દ્ર સમાન હતા એની ઉપર પહેલાં કોઈ બળ લાગતું નહોતું એટલે એ ક્યાંય ખસતા નહોતા પણ હવે શું થશે તો કે ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર પર બળ લાગશે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો ક્યુ ઇ જેટલું બળ લાગશે તો કે ઋણ વિદ્યુત ભારો આકર્ષિત થશે ધન તરફ અને ધન વિદ્યુત ભારો આકર્ષિત થશે ઋણ તરફ તો જો પહેલાં જે અસ્તવ્યસ્ત હતા ને અસ્તવ્યસ્ત તો નહીં પણ પહેલાં જે એક જ બિંદુ એ હતા ને હવે એ જુદા પડી ગયા જુદા પડી ગયા એનો મતલબ હવે બે વચ્ચેનું અંતર ઝીરો નથી બે વચ્ચેનું અંતર ઝીરો નથી તો એનો મતલબ શરૂઆતમાં આમાં ડાયપોલ મોમેન્ટ ઝીરો હતી પણ હવે ડાયપોલ મોમેન્ટ ઝીરો નથી સમજાય છે ધ્રુવી ભવન કોને કહેવાશે શરૂઆતમાં પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ નથી તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે અધ્રુવીય અણુઓમાં જે ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર સમાન હતા એ કેન્દ્ર હવે છૂટા પડી ગયા કારણ કે ધન આકર્ષિત થશે ઋણ તરફ અને ઋણ આકર્ષિત થશે ધન તરફ એટલે બે છૂટા પડી ગયા બે છૂટા પડી ગયા તો બે વચ્ચેનું અંતર આવી ગયું કાંઈક અને બે વચ્ચેનું અંતર કાંઈક હોય વિદ્યુત ભારોના મૂલ્ય તો પહેલેથી હતા જ પરસ્પર વિરુદ્ધ પ્રકારના અને સમાન મૂલ્યના તો એનો મતલબ હવે એ ડાયપોલ મુમેન્ટ ધરાવે છે તો જે પદાર્થમાં પહેલાં ડાયપોલ મુમેન્ટ નહોતી એમાં તમે ડાયપોલ મુમેન્ટ ઉત્પન્ન કરી આ પ્રક્રિયાને કહેવાશે એનું પવન અહીંયા આપણે જે અધ્રુવીય અણુઓ છે ને એનું ધ્રુવી ભવન કર્યું છે ટપા પડતા હે હવે આમાં જ છે ને એક બીજી વસ્તુ આપેલી છે કે રેખીય દિગ્ધર્મી ડાયલેક્ટ્રિક ખતરનાક નામ છે સમદિગ્ધર્મી તો રેખીય સમદિગધર્મી ડાયલેક્ટ્રિક કોને કહેશું તો કે જે પદાર્થ માટે પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ક્ષેત્રની દિશામાં છે અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે એને એવા આપણે ડાયલેક્ટ્રિકને રેખીય સમદિગ દિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેશું જે આદર્શ અવસ્થા છે અહીંયા તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ એનો મતલબ આ ડાયપોલ આપણે એક ડાયપોલ કહીએ તો એની દિશા તરફ બીજાની પણ આ તરફ ત્રીજાની પણ આ તરફ ચોથાની પાંચમાની આવા અસંખ્ય અણુઓ હોય તો એ બધાની ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં જોવા મળે છે કોની દિશામાં તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હવે જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે જેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધે એમ ઈ વધે તો એફ વધે એફ વધે એનો મતલબ બે વિદ્યુત ભારો હજી દૂર જશે હજી દૂર જાય તો શું વધે તો કે ટુ એ વધે અને ટુ એ વધે તો આપણી પાસે સૂત્ર શું છે તો કે પી બરાબર ટુ એ ક્યુ તો જેમ ટુ એ વધશે એમ પી પણ વધશે બરાબર તો જેમ વિદ્યુત ક્ષેત્ર વધે ને એમ જે પ્રેરિત ડાયપોલ મુમેન્ટ છે ને એ વધતી જાય એટલા માટે છે ને રેખીય સમદિક ધર્મી ડાયલેક્ટ્રિક એને કીધું આપણે કે જેમાં જેમ વિદ્યુત ક્ષેત્ર વધે ને એમ ડાયપોલ મુમેન્ટ પણ વધે જો તમને શું કીધું છે પ્રેરિત ડાયપોલ ચાક માત્રા એટલે કે પ્રેરિત ડાયપોલ મુમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એ તો વાત સાચી છે અને ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં છે એટલે કે જેમ ક્ષેત્ર તીવ્ર હશે એમ ડાયપોલ મુમેન્ટ પણ વધતી જશે આ એક આદર્શ પરિસ્થિતિ છે જેની આપણે કલ્પના કરવાની છે બરાબર આવા ડાયલેક્ટ્રિકને આપણે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કેશું બરોબર તો આ વાત કરીએ આપણે કે અધ્રુવીય અણુને આપણે મૂકીએ તો શું થાય હવે જો ધ્રુવીય અણુને મૂકીએ તો આપણને છે ને એવો પ્રશ્ન થશે કે ધ્રુવીય અણુમાં તો પહેલેથી ડાયપોલ મુમેન્ટ છે જ એટલે કે એમાં ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્ર પહેલેથી સમાન નથી જ બે એકબીજાથી દૂર છે જ ઓલરેડી તો તો સર એની પાસે ડાયપોલ મોમેન્ટ પહેલેથી છે જ ને તો એનું ધ્રુવીભવન કરવાની જરૂરત શું એને ડાયપોલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાની જરૂરત જ શું છે તો આપણે અહીંયા જોશું કે એક ધ્રુવીય અણુ છે ને બરાબર એક ધ્રુવીય પદાર્થ છે જેમાં ધારો કે એક મોલ છે તો દસની ત્રેવીસ ઘાત અણુઓ છે તો આ દસની ત્રેવીસે ત્રેવીસ ઘાત અણુઓને કાંઈક ડાયપોલ મોમેન્ટ છે પોતાની કંઈક ઇન્ડિવિજ્યુઅલ ડાયપોલ મુમેન્ટ છે પણ તમે આખા પદાર્થની એટલે કે એક મોલ જથ્થાની ડાયપોલ મુમેન્ટ ગણશો ને તો એ તમને ઝીરો જોવા મળશે હા તમે સાચું સાંભળ્યું એ ડાયપોલ મુમેન્ટ તમને ઝીરો જોવા મળશે હવે એ શું કામે તો કે આપણે જોઈ લઈએ સાક્ષાત્કાર કરીએનો બરાબર જો અહીંયા તમે વાત કરો તો આ એક અણુ છે એની ડાયપોલ મુમેન્ટ પી થાશે એની દિશા આ થશે ઋણથી ધન બીજા માટે તમે ડાયપોલ મુમેન્ટ જુઓ ને તો એ કઈ દિશા છે હું આ અણુની વાત કરું છું અત્યારે તો એની ડાયપોલ મુમેન્ટ પણ પી હોય અને એની દિશા કઈ છે તો કે પેલાથી વિરુદ્ધ અહીંયા જુઓ તમે વચ્ચેની વાત કરીએ આપણે આ અણુની તો ઋણથી ધન એટલે પી આ તરફ આ અણુની વાત કરીએ તો એ શું થશે ઋણથી ધન નીચે તરફ

એક એક અણુની વાત કરો તો ડાયપોલ મુમેન્ટ છે પણ આખા પદાર્થની વાત કરો જેમાં અસંખ્ય અણુઓ છે એમાં ડાયપોલ કુલ ડાયપોલ મુમેન્ટ કેટલી છે તો કે ઝીરો છે એનું કારણ શું તો કે આપણે માની લઈએ કે અડધા ડાયપોલ મુમેન્ટ છે એ જમણી તરફ છે અડધા ડાયપોલ મુમેન્ટ ડાબી તરફ છે બેનો કુલ સરવાળો કેટલો થઈ જાય ઝીરો થઈ જશે તો આ જે ધ્રુવીય અણુઓ છે બરાબર ધ્રુવીય પદાર્થ છે ધ્રુવીય ડાયલેક્ટ્રિક છે એને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવું જ પડશે જો તમારે એની ઉપર કાંઈક ચોખ્ખી ડાયપોલ મોમેન્ટ નેટ ડાયપોલ મોમેન્ટ કંઈક જોતી હોય તો તો હવે જો હું એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશ તો શું થશે તો કે જેવું મેં એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું એટલે કે અહીંયા ધનભાર અહીંયા ઋણભાર બરાબર જેવું મેં એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો શું થશે કે જે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી ડાયપોલ હતી ને આમ જેને મન પડે એમ સર હજી ક્લાસમાં નું આવ્યા હોય ને ના બધા અસ્તવ્યસ્ત તમે વેર વિખેર થયેલા હોય સર આવે એટલે તરત કેવા સાવધાન થઈ જાવ એમ અહીંયા બધી ડાયપોલ છે ને એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેવું લાગુ પાડશો ને એવી સાવધાન થઈ જશે શું કામે ઋણના કેન્દ્રને ઋણ વિદ્યુત ભારોને આકર્ષે ધન એટલે યા તરફ ગોઠવાશે અને ધનને આકર્ષે એટલે તરફ ગોઠવાશે પોતાની જગ્યા નહી છોડે પોતાની જગ્યા નહી છોડે ખાલી દિશા બદલશે જે ડાયપોલ હતી પોતાનું સ્થાન છોડે પણ શું દિશા બદલશે તો જો બધી જ ડાયપોલ છે ને એ રીતે ગોઠવાઈ જશે કે એક માટે ડાયપોલ મુમેન્ટની વાત કરો તો એ આ દિશામાંથી ઉપી આ અણુ ની વાત કરીએ તો એ પણ આ દિશામાંથી ઉપી આ અણુ ની વાત કરીએ તો આ દિશામાં આ અણુની આ દિશામાં આ અણુ આ દિશામાં તો બધી ડાયપોલ તમે જોઈ શકો છો એમ કે ઓલમોસ્ટ એક જ દિશામાં થઈ ગઈ કે નહીં થઈ ગયું ને જાદુ હાઈલા જાદુ બધી જ ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ ગઈ તો હવે બધાનો સરવાળો કરશો તો ઝીરો તો નહીં થાય એનો મતલબ જો તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ ન પાડ્યું હોય ત્યાં સુધી એની અંદર ડાયપોલ મોમેન્ટ તો હતી એક એક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે પણ બધાનો સરવાળો કરો નેટ ડાયપોલ મોમેન્ટ કેટલી આવે ઝીરો આવે પણ જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો શું થશે તો કે જેવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો બધી જ ડાયપોલ એક દિશામાં ગોઠવાઈ જશે બરોબર હવે એક દિશામાં ગોઠવાઈ જાય એટલે તરત શું થઈ જશે તો કે તમને નેટ ડાયપોલ મોમેન્ટ મળશે તો આ રીતે તમે આજે આખી પ્રક્રિયા થઈને એને જ એનું કહેવાશે ધ્રુવી ભવન તમે શું કર્યું તો કે પહેલાં અધ્રુવીય અણુઓનું ધ્રુવીભવન કર્યું જેમાં શરૂઆતમાં ડાયપોલ મોમેન્ટ હતી જ નહીં આ કેસમાં શરૂઆતમાં તો ડાયપોલ મોમેન્ટ હતી જ નહીં કારણ કે અંતર જ નહોતા પછી તમે અંતર ઉત્પન્ન કર્યા એટલે ડાયપોલ મોમેન્ટ તમને જોવા મળી આમાં શું થયું ડાયપોલ મોમેન્ટ એક એક અણુ પાસે તો હતી પણ નેટ ડાયપોલ મોમેન્ટ ઝીરો આવતી હતી તો જેવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો બધા એક દિશામાં ગોઠવાઈ ગયા તો હવે તમને નેટ ડાયપોલ મુમેન્ટ મળે છે તો બે કિસ્સામાં તમે શું કર્યું તો કે શરૂઆતમાં પદાર્થ છે એ ડાયપોલ મોમેન્ટ ધરાવતું નહોતું નેટ ડાયપોલ મોમેન્ટ ધરાવતું નહોતું પણ જેવું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે હવે એ નેટ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે બરાબર હવે એ નેટ ડાયપોલ મુમેન્ટ ધરાવે છે આ જ પ્રક્રિયાને કહેવાશે એનું ધ્રુવી ભવન બરાબર આજે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાયલેક્ટ્રિકમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન થાય છે પરિણામી એટલે નેટ શરૂઆતમાં અધ્રુવ્યમાં તો હતું જ નહીં એમાં તમે ઉત્પન્ન કર્યું અને ધ્રુવીયમાં હતું પણ એનો કુલ સરવાળો ઝીરો થતો હતો તો એમાંય તમે હવે પરિણામી ડાયપોલ મુમેન્ટ કાંઈક લઈ આવ્યા છો બરાબર તો આજે એકમ કદ દીઠ ડાયપોલ ચાક માત્રા જે ઉત્પન્ન થાય ને એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા બરાબર એટલે કે ડાયપોલ મુમેન્ટ એને જ કહેવાશે પોલરાઈઝેશન જેને ઇંગ્લિશમાં પોલરાઇઝેશન કહેવાય આપણે એને કહેશું ધ્રુવી ભવન જેને કેપિટલ પી થી દર્શાવાય છે અને પી બરાબર શું થાય તો કહેજો આમ સરસ મજાનો આમ ફેન્સી એક્સ લખ્યો છે મેં અને એની બાજુમાં ઈ લખ્યું છે તો આ આને એક્સ ઈ નહીં બોલાય આને બોલાશે ચી શું બોલાશે ચી બોલાશે ચી બોલાશે ચી છે એ એક ગ્રીક લેટર છે બરોબર અને ઈ છે એ ઇલેક્ટ્રિક દર્શાવે છે એટલે કે આનું એક નવું નામ છે જેને કહેવાશે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી શું કહેવાશે સસેપ્ટિબિલિટી જેને ચી કહેવાશે બરાબર આવું જ તમે ચુંબકમાં ચી એમ ભણશો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અહીંયા ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એવી ત્યાં મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવશે જેને આ રીતે ચી એમથી દર્શાવાશે અત્યારે આપણે ચી ઈ લખ્યું છે બરોબર તો આ થયું આપણે વાત કરી પોલરાઈઝેશનની બરોબર હવે આજે વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થયું અંદર કંઈક ડાયપોલ મુમેન્ટ તમે જોવા મળી તમને વિદ્યુત ક્ષેત્ર કઈક પ્રેરિત થયું આપણે એવું કીધું કે એનું મૂલ્ય એટલું બધું વધારે નહીં હોય કે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું થઈ જાય ને બે એકબીજાની અસર નાબૂદ કરી નાખે ઝીરો થઈ જાય એવું શેમાં થતું હતું તો કે એવું સુવાહકમાં થતું હતું પણ અવાહકમાં ડાયલેક્ટ્રિકમાં એવું થશે નહીં તો કે ડાયલેક્ટ્રિકમાં શું થશે તો કે ડાયલેક્ટ્રિકમાં કંઈક આવું થશે તો કે ધ્રુવીભૂત ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો કે જે પહેલાં ક્લાસરૂમમાં સ્ટુડન્ટ બધાય અસ્તવ્યસ્ત બેઠા હતા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે કે સર આવ્યા ક્લાસમાં એટલે શું થયું બધાય ગોઠવાઈ ગયા તો કે બધાય ગોઠવાઈ ગયા તો તમને પરિણામી ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે તો કે હા બરાબર તો પરિણામી ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે તો તમે અહીંયા જોઈ શકો છો એમ કે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ક્યાંક ધન ભાર હોવા જોઈએ એટલે તમે જોઈ શકો છો એમ કે આ બાજુ બધે ઋણ ભેગા થયા છે અને આ બાજુ બધે ધન જોવા મળે છે તમને બરોબર તો આ રીતે બધા જ અણુઓ ગોઠવાઈ જશે તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો તમને ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળશે તો કે જે આ ડોટેડ લાઈનની ડાબી અને જમણી તરફ છે ને એના લીધે જ જોવા મળશે શું કામે તો કે બાકી તો છે ને એકબીજાની અસર નાબૂદ કરી નાખશે જો આ ધન અને ઋણ ગયા ધન અને ઋણ ગયા ધન અને ઋણ જાશે આ ધન અને ઋણ ગયા અહીંયા પણ એવું જ થશે ધન અને ઋણ કેન્સલ ધન અને ઋણ કેન્સલ ધન ઋણ ધન ઋણ જો કેન્સલ થઈ જાય છે ક્યાં સુધી તો કે ડોટેડ લાઈન ન આવે ત્યાં સુધી પણ છેડાના ભાગમાં તો શું થશે તો કે છેડાના ભાગમાં તો તમને અહીંયા ઋણ બરાબર બીજી અહીંયા ઋણ છે અને અહીંયા ધન છે તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે ને આ ધન અને ઋણના લીધે એ કઈ દિશામાં હોય તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થાય ધનથી ઋણ જેને આપણે ઈ આઈ એન કહીએ છીએ ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત બરાબર તો કે ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં ધ્રુવી ભવનના લીધે ઉત્પન્ન અથવા તો પ્રેરિત થયેલ વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે એ શું હોય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે એનો મતલબ તમે અંદરના ભાગની વાત કરો ને તો અંદરના ભાગમાં તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું જોવા મળશે તો કે ઈ માઈનસ ઈ આઈ એન એટલે કે પ્રેરિત ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો શું કરશે વિરોધ કરશે બરોબર જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ઘટાડો કરે છે કઈ જગ્યાએ અંદરની તરફ બરોબર તો આ વાત થઈ કે ડાય ઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગે કેટલું હશે તો સુવાહકમાં શું હોય તો કે સુવાહકમાં તો વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં ઝીરો જ હોય પણ ડાય ઇલેક્ટ્રિકમાં આવું થશે નહીં અને આ જ વસ્તુનો ઉપયોગ આપણે બહુ સારી રીતે કરશું આ ચેપ્ટરના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં જે છે કેપેસિટર નેક્સ્ટ લેક્ચરથી આપણે કેપેસિટર ચાલુ કરવાના છીએ અને ઈ કેપેસિટરમાં આપણે આ જે ડાઇલેક્ટ્રિક માટે ધ્રુવી ભવનને એ બધું ભણ્યા ને એનો બહુ મસ્ત એમાં ઉપયોગ કરશું કે ડાયલેક્ટ્રિકનો ઉપયોગ કરીને આપણે કેપેસિટરના મૂલ્યમાં કેપેસિટર શું છે પહેલાં તો એ સમજશું પછી એમાં ફેરફારો કઈ રીતે લાવી શકાય એ બધું આપણે નેક્સ્ટ એપિસોડમાં જોશું બરોબર તો આ વાત કરી આપણે ડાયલેક્ટ્રિકના ધ્રુવી ભવનની બરોબર હવે આની ઉપર જ આધારિત એક ઉદાહરણ છે તો એ ઉદાહરણ જોઈ લઈએ આપણે તો એ ઉદાહરણ કંઈક આવું છે ક્યાં ગયું આર્યું ઉદાહરણ બે પોઈન્ટ સાત કે કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે શા માટે હવે જો વાળ ભીના હોય અથવા કે વરસાદી દિવસ હોય તો શું થાય તો તમે વાળમાં કાંસકો ઘસશો દાદીઓ તો ઘર્ષણ ઉત્પન્ન થશે કે નહીં ઘર્ષણ ઉત્પન્ન થાય તો શું થાય વિદ્યુત ભારોનું પ્રેરણ થાય તો ધારો કે તમે કોઈ કાંસકાને આ રીતે વાળમાં કહીશો અને એની ઉપર આવો ધનભાર છે ને એ એક છેડે એકત્રિત થયો તો કાંસકો આ લો કાંસકાનો એક છેડો ધનભારિત થઈ ગયો એ આપણે માની લઈએ પણ કાગળ તો કાગળમાં તો કાંઈ ભાર નહીં હોય ને તો કાગળ શું કામે આકર્ષાય તો કે આજે ધનભાર પ્રેરિત થયો ને ધનભાર છે ને એ કાગળનું ધ્રુવી ભવન કરશે જો કાગળ છે ને એનું શું કરશે ધ્રુવી ભવન કરશે એટલે કે ઋણ આ તરફ ધન આ તરફ જેવું આપણે ગોળામાં પ્રેરણ કરતા હતા યાદ છે એક કાચના સળિયાને નજીક લઈ આવીએ આપણે ધન ભારિત તો અહીંયા બધું શું ભેગું થાય તો કે ઋણ ભેગા થાય અહીંયા કયા ભેગા થાય તો કે ધન વિદ્યુત ભારો ભેગા થાય તો એ જ રીતે અહીંયા કાગળના ટુકડાની નજીક તમે કાસકો લઈ જાઓને એટલે શું થાય તો કે કાંસકા પર જે વિદ્યુત ભારિત પ્રેરિત પ્રેરિતથી હોય ને વિદ્યુત ભારો ધન હોય તો ધન ઋણ હોય તો ઋણ કાગળના ટુકડાનો છેડો જે કાંસકાની નજીક હોય એના ઉપર એનાથી વિરુદ્ધ વિદ્યુત ભાર પ્રેરિત થાય ધ્રુવી ભવન થાય કાગળના ટુકડાનું અને એને શું કરે આકર્ષે બરાબર જેવા સંપર્કમાં આવે વિદ્યુત ભારની આપલે થઈ જાય પાછું એ ન્યુટ્રલ થઈ જાય એટલે કે તટસ્થ થઈ જાય પણ અહીંયા તમને કાગળના ટુકડાનું ધ્રુવી ભવન જોવા મળશે બરોબર તો આ થયો આપણો પ્રશ્ન એ પછી બીમાં શું કીધું છે તો કે સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે આવું શું કામે જરૂરી છે આવું શા માટે જરૂરી છે બરાબર શું કામે નહીં શા માટે જરૂરી છે તો આ જ વસ્તુ ટાયર જ્યારે લેન્ડ થાય બરાબર વિમાન છે એ બહુ વધારે ઝડપથી જમીનના સંપર્કમાં આવે તો શું થાય બહુ જ મોટા પ્રમાણમાં ઘર્ષણ થાય કોની કોની વચ્ચે તો કે જમીન અને ટાયર વચ્ચે હવે ટાયર ઘસાઈ છે જમીન સાથે તો ટાયરમાં આ જ રીતે વિદ્યુત ભારોનું પ્રેરણ થશે ઘસારાના લીધે તો ધારો કે એ વિદ્યુત ભારો છે ને એ જમા થવાનું શરૂ કરે અહીંયા એ જમીનના સંપર્કમાં છે પણ રબર પોતે કેવું છે અવાહક છે તો એની ઉપર ઉદાહરણ તરીકે વધારાના ઇલેક્ટ્રોન જમા થયા પણ એ વધારાના ઇલેક્ટ્રોન જમીનને આપી શકશે નહીં કારણ કે પ્યોર રબર છે અને પ્યોર રબ્બર કેવું હોય શુદ્ધ રબર છે એ કેવું હોય અવાહક હોય તો એ વિદ્યુત ભારો જમા કરશે પણ વિદ્યુત ભારો જમીનને આપી શકશે નહીં અને વિદ્યુત ભારો આવા જમા થતા 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 છે એ બહુ વધી જાય તો શું થાય તો એનાથી દુર્ઘટના થવાની શક્યતા રહી વિદ્યુત ભારો તો જમા થતા રહેશે ને વધારે વધારે પ્રમાણમાં પણ જો આ ટાયરને હું થોડોક સુવાહક બનાવું તો શું થશે તો કે ઘર્ષણના લીધે વિદ્યુત ભારો તો આવશે પણ એ પાછું સંપર્કમાં કોના છે જમીનના તો એની જમીનમાં શું કરી નાખશે તો કે જમીનમાં અર્થિંગ કરી નાખશે ને ગ્રાઉન્ડિંગ તો જેટલા વધારાનો વિદ્યુત ભાર આવે એ બધે બધો કોને આપી દઈએ જમીનમાં તો આ વધારાના વિદ્યુત ભારને જમીનમાં આપવા માટે થઈને આપણે ટાયરને છે એ થોડોક સુવાહક બનાવવો પડશે એટલે જો અહીંયા આપણે લખ્યું છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે સહેજ સુવાહક બનાવવાનું કારણ શું તો કે એ વિદ્યુત ભારોને જમીનમાં ટ્રાન્સફર કરી શકે હવે એના પછી છે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે શા માટે તો કે ધારો કે કોઈ પણ કારણોસર કોઈ લીકેજ થાય અથવા કોઈ પણ વિદ્યુતભાર લીક થાય અથવા કંઈ પણ કારણોસર જો વિદ્યુત ભારો જમા થાય અંદરની તરફ તો આ વિદ્યુત ભારો ભેગા મળીને સ્પાર્ક થવાની શક્યતા રહી તણખલા થાય બરાબર વિદ્યુત ભાર છે એમાં તણખલા થવાની શક્યતા રહીએ એ બહુ મોટા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે થાય તો આ તણખલાના લીધે અંદર જો જ્વલનશીલ પદાર્થ હોય દહનશીલ પદાર્થ તો એ તરત આગ ઉપાડી લઈએ બરોબર આગની દુર્ઘટના થવાની શક્યતા રહીએ પણ જો મેં સુવાહક દોરડા રાખેલા હોય જે જમીનને અડતા હોય તો એ સુવાહક દોરડા અર્થિંગનું કામ કરશે કે નહીં અર્થિંગનું કામ કઈ રીતે તો કે જેવો કોઈ વધારાનો ભાર લીક થયો અથવા કોઈ પણ કારણોસર અંદરની તરફ આવ્યો તો એ સુવાહક તારની મારફતે ડાયરેક્ટ ક્યાં વયો જાય તો કે જમીનમાં કારણ કે જમીન તો ગમે એટલો વિદ્યુત ભાર હશે પોતાનામાં સમાવી જ લેશે તો આ સુવાહક દોરડા જમીનને અડતા હોય એવા રાખવાનું કારણ છે કે એના વડે દુર્ઘટના ટળી શકે બરાબર આવી કોઈ આગ લાગવાની કોઈ પણ શક્યતા રહે નહીં એટલા માટે થઈને શું કરવામાં આવે તો કે કઈ ધાતુના દોરડા રાખેલા હોય જે જમીનને અડતા હોય એના પછી ખુલ્લી આ પ્રશ્ન તો નાનપણથી તમને જે પ્રશ્ન સતાવે છે ને એનો જવાબ આવ્યો છે જો ખુલ્લી હાઈ પાવર લાઈન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કાંઈ નથી થતું જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે હવે આવું શું કામે આવો પ્રશ્ન તો આપણને સર આ તો બહુ વાર ક્વેશ્ચન થયો પણ આરું સમજાતું નહોતું તો હવે અહીંયા આપણે એને સમજી લઈએ જો સરસ મજાની લાઈન છે બરોબર જે જાય છે હાઈ પાવર લાઈન છે એની ઉપર અહીંયા એક પક્ષી બેઠું છે બરોબર ખતરનાક પક્ષી છે હવે આ પક્ષી છે એ ડાયરેક્ટ તાર ઉપર જ બેઠું છે અને એક વ્યક્તિ છે ઈ પણ પાછો બહુ ખતરનાક ઉભરીયો આનો થોડોક હાથ છે ને ઈ આમ ધારો કે એનો આ હાથ લાંબો છે બરોબર એક હાથ લાંબો છે એક હાથ ટૂંકો છે અને ઈ અહીંયા આ તારને અડે છે હવે તારમાં બહુ બધી ઊર્જા છે હાઈ પાવર છે બરોબર એનો મતલબ એનું વિદ્યુત સ્થિતિમાન ખૂબ ઊંચું છે હા કેના ખૂબ જ બહુ વધારે હાઈ વોલ્ટેજની અગિયાર કેવીની ને આવું બધું તમે સાંભળ્યું હશે કેવી એટલે શું કિલો વોલ્ટ કિલો એટલે દસની ત્રણ ઘાત અને અગિયાર એને ગુણ્યા દસની ત્રણ એટલે અગિયાર હજાર વોલ્ટ આટલી મોટી લાઈન હોય એટલે કે બહુ વધારે સ્થિતિ ઉર્જા ધરાવતી એ લાઈન છે બરાબર એનું સ્થિતિમાન ખૂબ ઊંચું છે હવે જમીન છે જમીનનું વિદ્યુત સ્થિતિમાન હોય ઝીરો જમીનનું વિદ્યુત સ્થિતિમાન હોય ઝીરો કારણ કે એના આકારની સાપેક્ષે આપણી પૃથ્વી છે એના કદની સાપેક્ષે એમાં વિદ્યુત ભારો ખૂબ જ ઓછા છે તો એનું વિદ્યુત સ્થિતિમાન આપણે ઝીરો લઈ શકીએ જેમ આપણે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન ઝીરો લઈએ છીએ ને એમ જમીનમાં પણ આપણે વિદ્યુત સ્થિતિમાન ઝીરો લેશું તો જુઓ શું થશે ધારો કે તમને મજા આવી અને તમે આવી કોઈ હાઈ પાવર લાઈનને આઈડી એક આથી એડીને તમારો પગ છે ને એ ક્યાં છે જમીન પર છે તો શું થશે તો કે વિદ્યુત સ્થિતિમાનનો બહુ મોટો તફાવત ઉત્પન્ન થશે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે હવે આપણને શું ખબર છે હંમેશા ઉર્જાનો વહન વધારેથી ઓછા તરફ થાય એટલે તમારા શરીરના મારફતે બહુ જ વધારે ઉર્જા ક્યાં જશે જમીનમાં જશે હવે આટલી વધારે ઉર્જા સહન કરવા માટે આપણું શરીર બનેલું નથી એટલે શું થાય રાશન કાર્ડમાંથી નામ નીકળી દે જો તમે આ રીતે બહુ હાઈ પાવર લાઈનને જમીન ઉપર પગ અડેલો હોય અને પાવર લાઇનને ટચ કરો તો શું થાય તો કે માણસ ગાયબ થઈ જાય કાર્ડમાંથી નામ નીકળી દે બરાબર પણ આ પક્ષી જે બેઠું છે એનું કાર્ડમાંથી નામ નહીં નીકળે શું કામે કારણ કે એના બે પગ તારને જ અડેલા છે એનો મતલબ એના એક પગમાં તારનો વિદ્યુત સ્થિતિમાન છે એટલો વિદ્યુત સ્થિતિમાન વી લાગે બીજામાં કેટલું લાગે તો કે બીજામાં એટલું જ લાગે વી તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો તો કે ઝીરો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઝીરો હોય તો ઉર્જાનું વહન થાય નહીં એનો મતલબ જે તારમાંથી બહુ વધારે ઉર્જા પાસ થાય છે ને એ પક્ષીના શરીરમાંથી પાસ નહીં થાય એટલા માટે થઈને એને આજે બહુ વધારે ઉર્જાનો તફાવત એટલે કે બહુ મોટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એ નહીં અનુભવાય એટલે પક્ષીના દીવા નહીં ઠરે પણ આપણા દીવા ઠરી જશે બરાબર એટલા માટે થઈને અહીંયા આપણે વિધાન લખેલું છે કે ખુલ્લી હાઈ પાવર લાઇનથી લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કાંઈ થતું નથી પણ જમીન પર ઊભેલો માણસ જમીન પર ઊભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે બરાબર એટલા જ માટે કહેતા હોય કે કાંઈ પણ ઘરે ઇલેક્ટ્રિસિટીનું કામ કરતા હોય ને તો રબરના સોલ હોય ને રબરનું તળિયું હોય એવા ચપ્પલ પહેરીને કામ કરવું જેથી કરીને શું થાય તો કે એમાંથી પ્રવાહ પસાર ન થાય આખો સંપર્ક પૂરો નહીં થાય ને સર્કિટ પૂરી નહીં થાય ને ત્યાં સુધી ઉર્જાનું વહન થશે નહીં તમારા શરીરમાંથી એટલા માટે થઈને જો તમે રબરના સોલ પહેર્યા હોય તો એ વસ્તુનું બહુ મોટો ઉર્જાનો તફાવત નહીં જોવા મળે ઊર્જાનું વહન નહીં થાય એટલે આપણને નુકસાન નહીં થાય પણ આ છે ને આપણા ઘરમાં જે બસો ત્રીસ વોલ્ટ કે એવું ટૂંકમાં ઓછા વોલ્ટેજ હોય ને ત્યાં સુધી જ લાગુ પડે બહુ હાઈ વોલ્ટેજ હોય ને તો એ તો હવાનું પણ આયનીકરણ કરી અને હવાના માધ્યમથી પણ આપણને એ શોક લાગી શકે જેમ વીજળી લાગે બરાબર વીજળી છે એ હવાનું આયનીકરણ કરીને પૃથ્વી સુધી પહોંચે છે એટલે બહુ મોટો ઉર્જાનો તફાવત હોય ને તો માધ્યમથી ફેરાઈ ન પડે એ રબરને એ નાખે તો આવા કોઈ ખતરો કે ખિલાડી આપણે નથી બનવાનું કે સરે કીધું છે કે રબરના સોલ પહેરીને તમે તમારે હાઈપાવર લાઈનને અડી લેવી બરાબર તો એના માટે સર જવાબદાર નથી બરાબર તો આવું કંઈ જાતે કરવાનું આપણે નથી ખાલી સમજવાનું જ છે બરાબર સાવચેત સાવધાન રહે સતર્ક રહે ઓહો ઘણા ટાઈમ પછી આવ્યું હોય સાવધાન રહે સત સતર્ક રહે બરાબર તો આજના અધ્યાયને આપણે અહીંયા જ પૂરો કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આ ચેપ્ટરના સૌથી મજા અને આનંદ આવી જાય ને બેચ નંબર ટુમાં આનંદ એ આનંદ આવી જાયને એવા ટોપિક એટલે કે કેપેસિટરની આપણે વાત કરીશું બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્કમાં શું કરવાનું છે તો કે હોમવર્કમાં આપણે પહેલાં ત્રણ વિધાન આગલા લેક્ચરમાં કર્યા હતા એ નથી કરવાના તો એના પછીના ત્રણ વિધાન એના પછીના જે આપણે ધ્રુવીય અધ્રુવીય અણુઓની વાત કરી એના ધ્રુવીભવનની વાત કરી અને પછી વાત કરી આપણે આ ઉદાહરણની આ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં લખવાની છે લીથામાં ક્વેશ્ચન વાઇઝ આપેલું છે લીથામાંથી લખવાનું છે આમાં હું ક્વેશ્ચન ખાલી આકૃતિ દોરી દોરી હોય તો હોમવર્કમાં ઘણા લોકો ખાલી આકૃતિ જ દોરે છે એવું નથી કરવાનું આપણે વાંચવાનું અને લખવાનું તો લીથાની અને ટેક્સ્ટબુકની ભાષા જ છે સરળતા ખાતર સમજાય આપણને ઇઝીલી જાય ને એટલા માટે થઈને હું તમને સેલી ભાષામાં આકૃતિ દોરીને અલગ રીતે સમજાવતો હોય પણ આપણે લખવા માટે તો ઉપયોગ લીથાના શબ્દોનો જ કરવાનો છે ટેક્સ્ટબુકના એટલે કે લીથામાં ટેક્સ્ટબુકના જ શબ્દ છે ફાઇનલ બોર્ડમાં આપણે લખશું તો ત્યાં તો ઘણા બધા સાહેબ એવા હોય જે ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન જ જાતા હોય તો આપણે ટેક્સ્ટબુકમાં આવતા હોય એવા શબ્દ લખવા પડે સેલી ભાષામાં ખાલી આપણને મજા આવે આપણને સમજાય એ રીતે લખીએ તો એમાં કદાચ પૂરા માર્ક ન પણ મળે તમે સાચા જ હોય પણ પૂરા માર્ક ન મળે એવું પણ બને બરાબર તો આપણે લીથાને ફોલો કરવાનું છે ને એમાં જે શબ્દ આવે છે એ લખવાના છે તો આજે અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ